પેજ નંબર 79, શ્રદ્ધેયના દાખલા નંબર 9, પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 31/3/17 કાચા સરવૈયાને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબ એટલે 3 ખાતા: વેપાર, નફા નુકસાન, પાકો સરવૈયો. ફાળવણી ખાતું અને મૂડી ખાતું આપણી અનુકૂળતા મુજબ તૈયાર કરવાનું, પણ આપણે દરેક દાખલામાં મૂડી ખાતો તો બનાવી જ નાખવાનું. ફાળવણી બનાવવું કે નહીં બનાવવું એ કેમ ખબર પડે? તો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર બોનસનો હવાલો હોય તો બનાવવાનો, નહીતર નહીં. જોઈએ, ટીક માર્ક કરો. પહેલું ઉપાડ, છગડીયો કૌંસ, બોલો શું લખશો? મૂડી ખાતાની ઉધાર એટલે મૂ. એની પછી ખરીદીની ચોખ્ખી પડતર. નીચે જો કોષ્ટકમાં આપેલું છે, ખરીદીની ચોખ્ખી પડતર એટલે શું થાય? વ્યવસ્થિત ખરીદી એટલે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. આ ત્રણેય વસ્તુ આની અંદર આવી ગઈ એટલે ક્યાં આવશે? આ વેપાર. માલનો સ્ટોક કયો ગણાશે? એક અસર કે બે? શું કામ? ઉધાર સાઈડ ની બધી વિગત ક્યાં લખાય? વેપાર ઉધાર. જમા સાઈડ ની બધી વિગત ક્યાં લખાય? વેપાર જમા, નંદુ જમા, ફાળવણી જમા, મૂડી જમા, મૂડી દેવા. એક બે વસ્તુ એમાં અપવાદ છે: ખરીદ પરત, વેચાણ પરત, ગાલખાત અનામત, વટાવના. આ બધી વસ્તુ ઉધાર હોય તો ક્યાં લખાય? જમા હોય તો? પણ બધી જગ્યાએ શું થાય? બાર. ચલો, દેવાદા લખ્યું, મિલકત લેણા, મજૂરી, પગાર. એમ આપેલો તો પગાર મજૂરી. વેપાર ખર્ચ, એકલો જ વેપાર ખર્ચ આપે તો નન્નો. વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપે તો વેપાર ખર્ચ વેપાર ઉધાર, ઓફિસ ખર્ચ નન્નો ઉધાર. મકાન, ફર્નિચર, ઓફિસના સાધનો, કોઈ પણ પ્રકારનો સ્ટોક, મિલકત લેણા, રોકડ સિલક. ચલો, મૂડી ખાતા છગડીયો કૌંસ શું લખશો? મૂડી જમા. વેચાણ દેવું કૌંસમાં શું લખશો? લેણદાર. બોલો ક્યાં લખાય? નમૂના તરીકે વેચેલ માલ, આને કહેવાય માલની અન્યાયને જાઓ, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાં નિપાર. લખો બાજુમાં ખ માઇનસ. ખ માઇનસ એટલે શું? એવું જ લખવાનું, ખ માઇનસ, ખરીદીમાંથી બાર. બેંક ઓવરડ્રાફ્ટ લેવું ગણાશે એટલે મૂડી લેવા. દાખલાની શરૂઆત આપણે શેનાથી કરીએ? મૂડી પર 8%, ઉપાડ પર 12%. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. ઉપાડમાં જો પાર્થિવે ક્યારે ઉપાડ કર્યો છે? દર માસને અંતે. અંડરલાઈન કરો, દર માસને અંતે. એટલે બોલો, પ્રિયાએ દર માસને અંતે કે શરૂઆતમાં એવું કઈ આપેલું છે? તારીખ આપેલી છે. ધ્યાનથી સમજો, બંનેના ઉપાડની ગણતરી અલગ અલગ આવશે. શરૂઆતમાં 15 તારીખે કે અંતે કે? શું કે? શરૂઆતમાં 15 તારીખે કે અંતે, તો કયું લેવાનું? 78, 72, 66. પણ તારીખ આપે ને, તારીખ, તો 78, 72, 66 વાળું લેવાનું. તો 1-10 તારીખ આપેલી છે ને, તો દસમા મહિનાની
દસ નો મહિનો ધ્યાનમાં લેવાય. કેટલા ટકા વ્યાજ છે અંતે કીધેલું છે ને? બરાબર 3,800 છે. તો અહીંયા 4,800 કેમ ન લખ્યા? શરૂઆતમાં 15 તારીખે અને અંતે આ શબ્દ આપે ને તો માસિક ઉપાડ પર વ્યાજ ગણાય, એટલે કે એક મહિનાના ઉપાડ પર. શરૂઆતમાં 15 તારીખે કે અંતે આપે તો માસિક ઉપાડ પર વ્યાજ ગણાય. પેલો 4,800 એ કેવો ઉપાડ છે? વાર્ષિક. માસિક ઉપાડ નીચે આપેલો છે, બોલો કેટલો? 400. ધારો કે 400 નીચે હવાલામાં નો આપ્યો હતો તો તોય તે 400 ઉપર જ ગણાશ, પણ તો મેળવવો પડે 4,800 ભાગ્યા 12 બરાબર 400. સમજાય છે? ચોપડીના હાસ્યમાં શરૂઆતમાં 15 તારીખે કે અંતે શબ્દ આપેલો હોય ત્યારે હંમેશા માસિક ઉપાડ પર વ્યાજ ગણાય. કૌંસમાં લખજો, માસિક ઉપાડ ન આપેલો હોય, માસિક ઉપાડ ન આપેલો હોય તો શોધો. આમાં આપેલો છે તૈયાર, તો શોધવાની જરૂર નથી. સમજાયો દરેકને? હવાલા નંબર 2, ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી. વેચાણને બોલો કોની સાથે સીધો સંબંધ છે, અને ખરીદીને? વેચાણને લેવાદાર સાથે સીધો સંબંધ, ખરીદીને લેણદાર સાથે સીધો સંબંધ. તો વેચાણ નથી નોંધાયું તો બોલો વેચાણમાં શું કરાય? વેચાણમાં પ્લસ કરો, એટલે બીજું શેમાં પ્લસ કરશો? તો વેચાણમાં પ્લસ દેવાદાર. માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 કેવો ગણેલો છે? લખો હાસ્યમાં અથવા નીચે. મૂડી પર 8% વ્યાજ છે તો સીધું ગણાઈ જશે, ગણતરીની જરૂર નથી. હાસ્યમાં અથવા નીચે લખો સરવાળાની ભૂલની, સરવાળાની ભૂલની હંમેશા સિંગલ અસર આવે. સરવાળાની ભૂલની હંમેશા આપણે વાર્ષિક હિસાબો ભણીએ છીએ, નામું ભણીએ છીએ, કેવું છે? દ્વિનોંધી. એટલે દરેક વ્યવહારની કેટલી અસર આવે? પણ કોણ કઈ જગ્યાએ એવું કહે કે સરવાળાની ભૂલ, તો એની કેટલી અસર આવે? તો આ હવાલાને આપણે 1 અસર આપીએ તો પાકા સર્વેનો જવાબ સરખો આવે. એટલે દાખલામાં જો 1 હવાલો સિંગલ અસરવાળો હોય ને તો સાથે બીજો હવાલો પણ સિંગલ અસરવાળો હોય જ. કેમ? પહેલા હવાલાની સિંગલ અસર અને સામે બીજા હવાલાની પણ સિંગલ, તો સરભર થઈ ગયું. પણ ધારો કે દાખલામાં 1 જ હવાલો છે સિંગલ અસર વાળો, બીજો હવાલો સિંગલ અસર વાળો છે, તો દાખલાનો જવાબ બેસે? તો પાકા સર્વેમાં ઉપલબ્ધ ખાતે લખવું પડે. તો પાકા સર્વેમાં કયા ખાતે લખવું પડે? આગળ આ સરવાળાની ભૂલ છે, બોલો એની કેટલી અસર આવશે? 1.
ચલો કોનો સરવાળો વધુ ગણાઈ ગયો છે? વેચાણવાળાનો. સરવાળો વધુ ગણાઈ ગયો તો એ વેચાણમાંથી માઈનસ કરાય છે પ્લસ. માઈનસ. વેચાણમાંથી માઈનસ. વેચાણને કોની સાથે સીધો સંબંધ? દેવાદારમાંથી માઈનસ કરાશે. કેમ? સરવાળાના ભૂલની સિંગલ અસર. સરવાળાની ભૂલની સિંગલ અસર શું કામ આવે ને, એની પાછળ પણ એક નિયમ કામ કરે છે. નિયમ સમજવાની જરૂર નથી, આપણને ખબર પડી ગઈ કે ભાઈ વેચાણ સરવાળાની ભૂલની એક અસર આવે તો કઈ જરૂરી નથી. આપણને નિયમ ખબર હોય એવું જરૂરી નથી, પણ સમજીએ શેના માટે. દાખલા તરીકે મેં પહેલું ખાતું બનાવેલું છે વેચાણ ખાતું, અને બીજું ખાતું બનાવેલું છે દેવાદાર. ખાતાઓની આવતી 11 માં પહેલું ખાતું કયું છે? બીજું ખાતું વેચાણ ને કોની સાથે સંબંધ સીધો? તમને કે 1000 નું ઉધાર વેચાણ કર્યું તો તમે વેચાણ માં કેટલા લખો? 1000. દેવાદાર માં 1000. તમને કે 5000 નું ઉધાર વેચાણ કર્યું તો વેચાણ માં કેટલા લખો? 5000. અને દેવાદાર માં? તમને કે 4000 નું ઉધાર વેચાણ કર્યું તો વેચાણ માં કેટલા લખો? 4. દેવાદાર માં? 4. હવે ધ્યાનથી જવાબ જો. તમને કે 1000 નું રોકડ વેચાણ કર્યું, 1000 નું કેવું વેચાણ કર્યું તો વેચાણ માં કેટલા લખશો? 1000. દેવાદાર માં લખાય? શું કામ? રોકડ વેચાણ કર્યું તો એ કયા ખાતામાં લખાય? રોકડ. કયા ખાતામાં લખાય? હવે આ હવાલામાં શું કીધેલું છે કે વેચાણ નો સરવાળો, અને વેચાણ નો સરવાળો કરો ને 5 ને કેટલા? 10. વેચાણ નો સરવાળો ભૂલથી 2000 કેવો ગણાઈ ગયો? એટલે ખરેખર આવે છે કેટલો? પણ આપણે લખી કેટલો નાખ્યો? આવી ભૂલ થઈ આવે છે કેટલો? લખ્યો કેટલો? 2000 વધુ લખાઈ ગયા. આના સરવાળામાં ભૂલ કરી એટલે આપણે આના સરવાળામાં ભૂલ કરવી? આનો સરવાળો કેટલો છે? 10. આનો તો આપણે સાચો જ ગણીએ ને, તો આના સરવાળાની ભૂલ છે એની અસર આના સરવાળા ઉપર પડે નહીં. સમજાય છે? એટલે સરવાળાની ભૂલની કેટલી અસર આવે? 1000. એવું કાંઈ સમજવું ન હોય તો શું યાદ રાખવાનું? સરવાળાની ભૂલની હંમેશા સિંગલ અસર આવે, બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. આગળ વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામત બંને દેવાદારમાંથી શું થાય? અને બીજી અસર નન્નો ઉધાર. 4000 નું ફિટિંગ નકામું થઈ ગયું, ચોપડી નોંધ કરવાની બાકી છે. ફર્નિચર નકામું થઈ ગયું તો ફર્નિચર વધે કે ફર્નિચર ઘટે? વધે. ફર્નિચર માં માઇનસ કે પ્લસ? માઇનસ. ફર્નિચર માંથી માઇનસ. ફર્નિચર નકામું થઈ ગયું તો ધંધાને ફાયદો થાય કે નુકસાન? નુકસાન. નુકસાન કયા ખાતામાં રખાય? નન્નો ઉધાર. સમજાયો હવાલો? આગળ ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા છે, સોરી, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં થઈ શકવા બદલ કોર્ટે 4000 નો દાવો મંજૂર કરેલો છે. આપણે કોઈકને સમજૂતી કરાર કર્યો હતો કે અમે તમને આ તારીખે આટલી વસ્તુ પૂરી પાડીશું, આપણે પૂરી પાડી શક્યા નહીં તો સામેવાળાએ આપણી પર કોર્ટમાં કેસ કર્યો અને આપણે કેસ હારી ગયા. એટલે કોર્ટે આપણને કીધું કે તમે કરાર પૂરો કરી શક્યા નહીં, બદલામાં તમારે કેટલા ચૂકવવાના થશે? આપણને ફાયદો થયો કે નુકસાન? નુકસાન. શું કામ? કઈ મળ્યું બદલામાં આપણને? નુકસાન થયું. તેમ ક્યાં લખાય? એક અસર નન્નો ઉધાર. સમજાય? હવે આ દાવો ચૂકવવાનો મંજૂર કર્યો છે, દાવો મંજૂર કર્યો એટલે કોર્ટે કીધું તમારે પૈસા ચૂકવવાના, આપણે ચૂકવી દીધા? ખાલી મંજૂર કર્યો એટલે ચૂકવવાના બાકી. ચૂકવા પ્લસ મૂડી. બીજી અસર ક્યાં આવશે? સમજાય? આગળ ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં નોંધવાનો નહીં. પહેલા મને એક ચૂકવવાની બાકી મજૂરીની કઈ અસર આવે?
વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરીમાં પ્લસ પાકા સરવૈયામાં મૂડી આવે આવે ચૂકવા પ્લસ મૂડી પણ આ લોકોએ શું કીધું ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા છે મજૂરી ખાતે મતલબ મજૂરીમાં પ્લસ થઈ ગયા અહીંયા અસર અપાઈ ગઈ છે તો બાકી ક્યાં રહે આ હવાલાની પણ કેટલી અસર આવે ઉપર જો એક હવાલો પે તો સિંગલ અસર નો એની રકમ પણ કેટલી હતી આની રકમ પણ કેટલી થઈ જશે સર્વ પણ ધારો કે આ દાખલામાં છઠ્ઠો હવાલો નો આપ્યો હોય તો પાકા સરનો બેલેન્સ થાત તો કયા ખાતે લખવો પડે સમજાય છે કોવે શરૂઆત કરી દાખલાની શરૂઆત આપણે શેનાથી કરીએ હવાલા પહેલા આપણે શું લખીએ શરૂઆત શું તો ખરીદી વેચાણ મૂડી ઉપાર શરૂઆતનો સ્ટોક છે કે ના ખરીદી છે પણ ખરીદીની શું આપેલું છે ચોખ્ખી લખાશે ખરીદીની ચોખ્ખી પડતર બોલો કેટલી 1,06,000 1,06,000 આનો ખરીદીનો કોઈ હવાલો તો છે નહીં તો મેં ઇનર કોલમ શા માટે લખ્યું કારણ કે આ નફાનું સાઈડ નમૂના તરીકે વેચેલ માલ એટલે માલની અન્ય રીતે જાઓ ખરીદીમાં ઘટાડો ખરીદીમાંથી બાદ ખરીદીમાંથી બાદ કર્યા છે માઇનસ નમૂના કેટલો છે 2,000 બાકી કાચા સરવૈયામાં બે અસર છે કે હવાલા એક અસર આવે કે બે આગળ ખરીદી લખાઈ ગઈ હવે શું લખીશું કેટલો આમાં હવાલો છે ને તમે આઉટર કોલમ લખેલો નથી ક્યાં લખાય ચલો એની પછી જોઈએ મૂડી અને ઉપાડ મૂડીને લખાય મૂડી ખાતાની બાકી આગળ પાર્થિવ 24,000 મૂડીની જમા લખાય ઉપાડની મૂડીની ચલો ઉપાડની રકમ આપો અને લખાય કેટલી વિગત હવે શેનાથી સ્ટાર્ટ કરવાનું પહેલો હવાલો મૂડી પર કેટલા ટકા ઉપાડ પર નિયમ બોલો મૂડી મૂડીની નીચે મૂડીનો કેટલા ટકા 24,000 ના 8% અને 16,000 ના 12% ક્રોસ એન્ટ્રી આવશે મૂડીની જમા લખાશે બોલો કેટલા બીજામાં ચલો એની ક્રોસ એન્ટ્રી મૂડીની ઉધાર પાળવણીની પહેલી બે લીટીમાં લખાય ઉપાડનો બાજુમાં બે પાર્થિવ માં બોલો 200 સમજાયો હવાલા નંબર 10,000 ના ઉધાર વેચાણ ની નોંધ કરવાની મતલબ કે વેચાણ નોંધાયું કહેવાય નથી નોંધાયું વેચાણ નથી નોંધાયું તો વેચાણમાં પ્લસ કે માઇનસ
સત્તા નહીં નોંધાય. દેવાધારમાં પણ પ્લસ થશે. દેવાધાર નું બીજું નામ અહિયાં શું આપે? જો તમે દેવાધાર માંથી પેલા ગાલખાતા ને મત બાદ કરી નાખો અને પછી નહીં નોંધાયેલ વેચાણ પ્લસ કરો તો જવાબ કેવો આવે? નહીં નોંધાયેલ વેચાણ નો હવાલો લખો ને ત્યારે અંડરલાઈન કરાવી દીધું, કોઈ યાદ હોય. નહીં નોંધાયેલ વેચાણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાધારમાં સૌ પ્રથમ અંડરલાઈન કરાવેલી છે. પહેલા જ પ્લસ માઇનસ થાય એની પછી વેચાણ નોંધ નો સરવાળો 2000 ભૂલ થી કેવો બેડો? એક અસર કે બે? ભૂલ થી વધારે ગણાય ગયો તો એમાંથી શું કરી દેવાનું? સરવાળાની ભૂલ. બોલો કેટલી? 2000 બાદ કરો 2,05,000. અને બીજી અસર આવશે સરવાળાની ભૂલ ની હંમેશા 2000 વધારાની ગાલખાત અને 5% ગાલખાત. દેવાધાર નું કોષ્ટક યાદ છે? બોલો. સાચા સરવૈયામાં ગાલખાત છે કે ગાલખાત નું કોષ્ટક બોલો? આપણને ફાયદો કે નુકસાન? ફર્નિચર વધે કે ઘટે? માઇનસ કે પ્લસ? ફર્નિચર ને ક્યાં લખાય? મિલકત લેણા બાજુ પર પહેલા ફર્નિચર અને અમે અહીંયા આટલી જગ્યા શું કામ છોડેલી છે? ટાયર મિલકત પહેલા આવે માઇનસ નકામું ફર્નિચર કેટલું? 4000. બાદ બાકી 6000. ફર્નિચર નકામું થઈ ગયું, આપણને શું થાય? નુકસાન. ને ક્યાં લખાય? નંદોદર ફર્નિચર નો નુકસાન 4000. રકમ બોલો કેટલી? 4000. સવાઈ પછી હવાલા નંબર ગ્રાહક ને આપણે માલ પૂરો પાડી શક્યા? નહીં. કોર્ટે કેટલો દાવો મંજૂર કર્યો? ચૂકવી દીધો. ચૂકવવાનો બાકી? ચૂકવવાનો બાકી કરાર ભંગનો દાવો. રકમ બોલો. ચલો દાવો આપણા માટે શું ગણાશે? નુકસાન. નુકસાન ને ક્યાં લખાશે? દંડ. કરાર ભંગના દાવાનું
રકમ બોલો કેટલી? 4000. હવાલા નંબર 6. ચૂકવવાની બાકી મજૂરી ના મજૂરી ખાતે એટલે મજૂરી માં પ્લસ થઈ ગયા, તો ખાલી બાકી ક્યાં રહ્યા? મૂડી મૂડી વિભાગ ચૂકવવાની બાકી મજૂરી 2000. હવાલા પૂરા બધા? ઉધાર બાજુથી કાચા સરવૈયાની પહેલી વિગત, મૂડી ખાતાની ઉધાર બાજુ, ખરીદીની ચોપડી, વેપાર ઉધાર, એક અસર કે બે? પાકા સરવૈયામાં મિલકત એની પછી દેવાદાર એટલે લેણું મિલકત લેણા મજૂરી, પહેલો શબ્દ મજૂરી છે ને, 10000. એકલો જ આપેલો હોય તો વેપાર ખર્ચ રકમ 16000. હવે અહીંયા ધ્યાનથી સમજો, હવે વેપાર ખાતું મેં લખેલું છે એના ઉપર ટાઇટલ કઈ લખેલું છે? પરીક્ષામાં ટાઇટલ પૂરું ન લખો ને તો બધાનો અડધો અડધો માર્ક કપાય છે. આમાં એવું લખવું પડે 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો પાર્થિવ અને પ્રિયાની પેઢીનો વેપાર ખાતું. 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફાકુસાર. અહીંયા ખાલી લખવાનું ભાગીદારોના પાર્થિવ અને પ્રિયાની પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું. આ બધા ટાઇટલ ના અડધા અડધા માર્ક હોય, ન લખો તો માર્ક કપાઈ જાય. ચોપડામાં દરેકે દરેક ના ટાઇટલ પૂરા લખવાના, તો બધામાં પૂરા ડબલ ડબલ ટાઇટલ લખો તો મારે આવા બે બોર્ડ ની જરૂર પડે. એટલે બધું હું શોર્ટકટ માં લખું છું, તમારે ચોપડામાં એ શોર્ટકટ માં લખવાનો નથી. આગળ વાંચો એની પછી. ધંધાની કઈ મિલકત કહેવાય? બિન ચાલુ અથવા કાયમી અથવા સ્થિર. બિન ચાલુ કાયમી સ્થિર. ચલો મકાનની રકમ 50000. મિલકત લેણા બાજુ 50000. મિલકત લેણા આવી ગયું. ઓફિસના સાધનો મિલકત કહેવાય એટલે મિલકત લેણા 4000. કોઈ પણ પ્રકારનો નિયમ બોલો, રોકડ બેસી પાસ મિલે, રોકડ સિલ્લક બેંક સિલ્લક, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઉધાર પૂરી. ચલો જમા સાઈડ પહેલો, મૂડી ની જમા 12 લાવ્યા, વેપાર જમા આવી ગયો દેવું. દેવું એટલે શું કહેવાય? લેણદાર ને ક્યાં લખાય? રકમ બોલો 20000. એની પછી વેપાર ખાતાનું ટોટલ વધારે છે 2,00,000. સરવાળો હોય એની ઉપર કાચો
શાળાની ક્રોસ એન્ટ્રી ક્યાં આવે? ત્યાં પહેલા શું લખાય? વેપાર રકમ 94,000. અન્નુ નો સરવાળો સરવાળાની ઉપર નીચે પાકા સરવૈયાની બંને સાઈડનું ટોટલ આવવું જોઈએ